મૈધરપુરાની શ્રીજી બિલ્ડિંગમાં મોક્ષ જ્વેલર્સની કંપનીમાં મેનેજરે એક હજાર બસો ચુમ્માલીસ ગ્રામ સોનું ચાઉ કરી છપ્પન લાખની ઊંચાપત કરી હતી કંપનીના માલિક સંજય શાહની ફરિયાદ બાદ મૈધરપુરા પોલીસે મેનેજર સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી માલિકને એક દિવસ માટે રણુજા જવાનું કહીને મેનેજર મિત્રો સાથે અયાસી કરવા મુંબઈ ગયો હતો છપ્પન લાખની રકમમાંથી મોટાભાગની રકમ આરોપી જિજ્ઞેશ ડોંડાએ જલસા પાર્ટીમાં ઉડાવી દીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે મેનેજર જિગ્નેશ ડોંડાને માલિક સવારે જે સોનું આપતા તે કારીગરોને આપી સાંજે હિસાબ આપતો હતો ત્યારબાદ માલિક ચોપડામાં તેની નોંધ કરી પચાસથી સાઠ દિવસમાં હિસાબ કરતા હતા તેરમી સપ્ટેમ્બર માલિક ઘરે ગયા હતા ત્યારે જિગ્નેશે માલિકને ફોન પર અડધા કારીગરોનો હિસાબ આપી બાકીનો હિસાબ રણુજાથી પરત આવીને આપીશ તેમ કહી ફોન કાપી નાખ્યો હતો બેથી ત્રણ દિવસ જિગ્નેશના આવતા માલિકે કારીગરો પાસે હિસાબ લીધો હતો જેમાં ડબ્બામાંથી છપ્પન લાખની કિંમતનું એક હજાર બસો ગ્રામ સોનું ગાયબ હતું જિગ્નેશ ઓફિસ આવ્યો અને સોના બાબતે પૂછતા તેણે એકસો પચાસ ગ્રામ સોનું લીધા હોવાની વાત કરી હતી કડકાઈથી પૂછપરછ કરતાં તેણે ત્રણ મહિનામાં ચોરી છૂપી રીતે સોનું ચોરું કરી મિત્ર જયદીપ હિતેશ જલ્પેશ અને મેહુલ મારફતે વેચી દેતો હોવાનું જણાવ્યું હતું રમેશ ગલ્ચર જનસાક્ષી ન્યૂઝ સુરત